मने तो बहुत ठंडी लागे ठंडी ठंडी आप जो गर्मी ठंडी ला तो शनिवार ही छे शनिवार समय जो ला ए मु क्या शनिवार रहू क्या है गर्मी क्या ठंडी चलो क्या आईले नीच नपट कौन छे तू ताई घर मा मां बहन नथी चुप लेला चलो पकड़ो पकड़ो તમે આરામ કરો આ લોકો ને હું આરામ કરું પછી મારું કોણ હું કેને માટે જીવીશ બાપા
હવે મારે જીવવું છે અને મારે મારા માટે લગ્ન કરવા છે બાપા, મારા માટે લગ્ન કરવા છે, સમજો? તારે લગ્ન કરવા છે? હા બાપા, લગ્ન કરવા છે, લગ્ન કરવા છે, લગ્ન કરવા છે અને લગ્ન કરવા છે તો કરની ખરા. અને આપણે ગાંધીજીએ કહ્યું છે કે ખોટું થાય એ રોકીને શકતો તો કશો વાંધો નહીં, પણ એમાં સામેલ તો નહીં જ થવાનું. તો આ કર્યો ઉપકાર પેના લગ્ન કરાવો ભાઈ, લગ્ન પાત્રા ના પાત્રા, જાડા ને જાડા, છે કોઈ વિચાર વાળું, ઈચ્છા વાળું? લગ્ન કરાવો, લગ્ન કરાવો, છે કોઈ? એ ભાઈ, છે કોઈ ભાઈ લગ્ન ના વિચાર? જાડા ને જાડું, પાત્રા ને પાત્રું, અને છોકરા છોકરી કરવા કે છોકરા કરવા? અરે ડોબા, છોકરા છોકરા કોઈ લગ્ન કરે? અરે હા હા, મારે કરાવવા છે. ખૂબસૂરત જોઈ, ઓસિયા જોઈ, ખાનદાની જોઈ, છોડી એમાં માલિની જેવી છે કોઈ? દેખાડ દેખાડ. મારી દીકરી છે ચંપા. ઓહ, મને એમ કે મારી સાસુ હશે. ચંપા અહીંયા આ, તારી નવી માને એનો રૂમ દેખાડ. આજે સોમવાર છે.
શું તમે પણ કઈ યાદ જ નથી તમને? નહીં, આજે આપણા લગ્ન 8 વર્ષ પૂરા થઈ છે. શું વાત કરસ લક્ષ્મી, આજે આપણા લગ્ન 8 વર્ષ પૂરા થઈ છે એ તને યાદ છે? અરે વાહ લક્ષ્મી વાહ, ચાલો ને આપણે દર્શન કરવા જઈએ. હા લક્ષ્મી, આજે હું તને ભગવાનના પાસે દર્શન કરવા લઈ જાઉં. ચાલ એક કામ કર, તું છે ને ફટાફટ તૈયાર થઈ જા. હું તૈયાર થઈ જો. હા ચાલ. અરે સાંભળ, હા આજે લાલ સાડી પહેરજે. મને રાહુલ ગમે તો રાહુલ મારી દીકરી છે.
તને કસ્ટમર કરવી હોય તો તું કરી શકશે. ચાલ ચાલ રાઉન્ડ ઉપર જોઈ એક બીજાના પરિચય મેળવો. ઓકે રાહુલ તું સારો છોકરો છે, તને કોઈ પણ સારી છોકરી મળી જશે. આપણે આજથી સારા મિત્ર. બસ ગુડ. સોચા નહીં થા તકદીર યહાં લાયેગી મંઝિલ પે આતે. ચાલો બાબા, આઈ ડોન્ટ લાઈક સ્કૂલ થી ઓરા મારા ને ચંપા ના વિચાર નહીં ચાલે. દામજી ભાઈ સોરી. બીજા લગન કરી લેજો. ઢીલા ડબ શું થઈ ગયા છો? હવે બધું મારે શાંત થયું. તારે નદીમાંથી કંટાળી ગયો છું. બાપુજી હવે તમને પસ્તાવો થાય છે? પેલા નતું વિચાર્યું. ઉભો રે, પ્યાલા લેતો જા. આ હું લેતો જાઉં. પ્યાલા લઈ જવાનો, ગ્લાસ લઈ જવાનો ઓર્ડર મારો નથી. ઓકે મમ્મી હું જરા આદર્શ સ્ત્રી ધર્મ ના પુસ્તકો વાંચતી હતી. બાપે બહુ મોટે ચડાવી છે. આદર્શ સ્ત્રી ધર્મ ના પુસ્તકો વાંચતી સપણ ના તો ઠેકાણા નથી. ઘરકામ કરવું એ સ્ત્રીઓની ફરજ છે કે નહીં? મારા બાપુજીને શાંતિથી હાથેથી રસોઈ બનાવીને ક્યારે જમાડ્યા છે? શું કીધું? હું અને સગડી સળગાવું, વાસણ માંજું, કપડાં ધોઉં, એટલા માટે તો નોકર રાખ્યો છે. અરે એ તો સ્ત્રીઓને ગુલામી કરવાનું કહેવાય. નોનસેન્સ, ખબર નથી પડતી? એ છોકરી મારો રૂમ સાફ કરી રાખજે. મારે આવીને સીધું રેડિયો પર ભાષણ દેવા જવાનું છે પતિ પત્નીના પવિત્ર સંબંધ વિશે. સમજી? હું તમારો નોકર નથી.
બાપુજી આમ ઢીલા ઢબ શું થઈ ગયા છો? આ ચાર ઢોકળા નો નોકર મોઢું શું આપે? પણ તે આપણા લગ્નની વાત બાપુજીને કરી કે નહીં? હું આજે જ કરવાની હતી, પણ મારા બાપુજી મારા દાદાને બોલાવવા ફોન કરવા ગયા છે. હું મારા દાદાજીને કહી દઈશ. એમ તો આપણો બેડો પાર. બાપુજી, મારું માનો તો દેશમાંથી દાદાજીને બોલાવી લ્યો, એ જરૂર મારી નવી માને સીધી કરી દેશે. કેવી રીતે દેશમાંથી દાદાજીને બોલાવો? એમની ઉપરવટ થઈને તો બીજા લગ્ન કર્યા છે અને 10 વર્ષ થઈ ગયા, ફોન પણ નથી. કેવી રીતે
કેવી રીતે બોલાવ? હા તારી વાત સાચી છે, હમણાં જ ફોન કરું, આ જાઉં છું. મનમાં તો છું કે નતું આવું તો આવ્યો છું. અરે ક્યાં દેવ નો શું ભરોસો છે, તને ખબર છે ને બાપા ને મસ્કા નથી ગમતા. બેસ, નવી સુધરી બહેણી ને લઈ લીધો લગ્નો. બાપા તમારી વાત અક્ષરે સાચી છે. બાપા હવે તો હું રાતા પાણીએ રહું છું. બેટા નામજી હવે તો રહું જ પડે ને. બાજુવાળા કાકા કહેતા હતા કે સુખી થવું હોય તો બીજા લગ્ન કરીશમાં. મેં એમની વાત માની, એટલે આજે 70 વર્ષે તારી સામે અડીખમ ઉભો છું ને. મારા દાદા આવ્યા છે, તે ક્યાં છે? ઓહો હો હો, આ સોરી કોણ? બાપુજી આવા કપડા ને તો અત્યારે ફેશન છે, કોલેજ માં એ બધા આવા કપડા પહેરે છે. આ સુધારો ક્યાં જઈને બેસશે? એ માસુમિયત વિલેટ બીગી છે ને, પસ્તાવાનો આયા રાખીને ગઈ છે. એ આમ જુઓ, એ આમ જુઓ, એ આ જુઓ. હું તો કહું છું કે ધોતિયાનું ધનોત પણ નીકળી ગયું છે ને, પાયજામાં પહેલો નંબર લીધો છે. એ કોટ અંગરખામાં આગ લાગી છે ને, કોટ પાટકુને તો અમે સારો ઘેર વર્તાયો છે. અરે માતા બહેની છે મધર, પિતા બહેના છે ફાધર, સિસ્ટર બની છે બહેન, ભાઈ બહેના છે બ્રધર, નોકર બહેના છે સર્વન્ટ, અને ખાવાનું બહેનું છે ડિનર. આ હિન્દુસ્તાન આ સુધારે ગાયલું કર. બાપુજી તમારી વાત સાવ સાચી છે. સાચી જ લાગે ને દાદલા. હવે સંભાળ, હું તને હુકમ કરું છું કે તારી આ છોકરીના ઉઘાડા વસ્ત્રો ઉતારી સુસનાતન વાળા હિન્દુ ધર્મના વસ્ત્રો પરિધાન કરો. બાકી મારો હનુમાન ધોકો મારીશ ને તો બાર વગાડી દઈશ. અરે બોખા, મારા માટે ઉતારાની વ્યવસ્થા તો કર. એ તો હું ભૂલી જ ગયો. હવે આવો, આ તમે બંને મિસ્ટરો શું ભાગ્યું છે? આ તમને ખબર નથી હવે ફિલ્મ સુંદર છે એની નીંદર ઓગળી જશે તો? એ ધંધલા, તારીના દીકરાનો જન્મ થયો તે મને જાણે ન કરી. અરે બાપા, દિલીપ એટલે મારો દીકરો નહીં, મારી નવીનો પુત્રો છે. હવે કયા છે, બીજો દી સાથે લઈ ગઈ છે. હાય 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 હાય, તી તું ક્યાં ગુડાળો તો તી બીજાને આલે નથી જાય. એ હવે તમે બને બસી મરો, જેટલું બસો ને બસી નાખો, મારે ઈંડાને મટર લેવા જવાનું છે. ઓકે? અરે દામલા, આ ભીંડા અને બટર નિશળ જરૂર છે, આજે તો નોતા છે. અરે બાપા, ભીંડા અને બટર નહીં, ઈંડા અને મટન. ઈંડા અને મટન? અરે રે, આ તો હું ભ્રષ્ટાચારીમાં ક્યાં ભરાયો? ફિકર કરો માં બાપા, ફિકર કરો માં, એ આપણા માટે નહીં, મારી નવીના કૂતરા માટે લેવા ગયો છે. ઉભો રે બાપા, ને ઉપર રૂમ ખોલી દે. એ કેવી રીતે બની શકે? અરે એ તો શક્ય જ નથી કે રૂમ તમને હું બાપુ માટે ખોલી આપું. કેમ તે એ રૂમમાં તો બા સાહેબના કપડા સુકાઈ છે. બા સાહેબના બચ્ચા, તા મેકઅપ ચાલા. ઓરે સાથે બટર બિસ્કિટ લેતો આવજે. બટર બિસ્કિટ? બટર બિસ્કિટ એ તો ખલાસ છે.
તમે કહેતા હોય તો સાકરિયા છે, લે તો આવો. એરા ગામડા આ કોણ છે? અરે બાપા, અમારો નોકર છે. જગો જગો. એટલે તારું બધું માને છે કા? ડૂબી બને ટબુરીમાં પાણી લઈને. હવે જોઈ લે બંદરો ઠપાટો. એ મિસ્ટર, જરા ડિસિપ્લિન થી વાત કરો. એ મારો હનુમાન ધોકો કિંગ ગયો. એ એલ્યુમિનિયમ તાંબુ પીટર રાજકારી પાસે આ હનુમાન ધોકો જોયો એ પરસે તો ઇંગ્લિશ ના હાથ જો કરી દઈશ. અરે પગ દબાવ ચાલ. આખો ફરીને શું જોવે છે? પગ દબાવ. કટ. ચાલ. તમારા જેવો મહાન ઇન્સાન ને કારણે મમની નથી ઈચ્છા તો પગ દબાવવા પડે છે. રાજ કપૂર ની નવી ફિલ્મ લાગી છે ને, આ ફિલ્મ જોવા ગઈ છે. એના ગામલા ઇના ઘરમાં આગ લાગી જોવા નથી ગઈ અને રાજ કપૂર ની આગ જોવા ગઈ છે. આવાજે આવાજે એના બાર વગાડી દો. આજ મારે ફરાળ છે, દોરતા ચાલે છે ને, જમવાનું કઈ છે, સાધારણ ફરાળ કરવાનો છું. જા 2 કિલો કેળા લઈ આવ, 3 કિલો પેડા લઈ આવ, અને હા 3 કિલો રાજગીરા થી પૂરી ભૂલતો નહીં. જા અને સાંભળ, ગુલાબ જમવું મને બહુ ભાવે છે, એ પણ લેતો આવજે. ઘી ની નદીઓ વહેતી હતી ત્યાં વાસ પણ આવતી નથી. અરે રે, હું ભીમસેન જેવો ને મારા દીકરાના આવા હાલ ફટવે જિંદગી નવી ક્યાં ગઈ? નવી આવી એવી વાર છે, એનાય પાર વગાડવા છે. આ જંગલી ડોસો ક્યાંથી ઘરમાં ઘૂસ્યો છે? એ સ્ટુપિડ, કેમ કે બોલતો નથી? એ નોનસેન્સ, એ લાસ્તી નથી ને ગાજસ, એ તારા ધણી નો બાપ છું. ખળમાકડી બોલે તો જેને ફૂલ ખાઈ રહ્યા. ઘરમાં આવી ગયો છે. તો એ જ વસ્તુ
અરે આ ડોસા ઉપર આવા ખોટા આક્ષેપો નાખીને કાઢો ઘરની બહાર, નહીં તો આપણા કૂતરા જેવા થઈ જશે હાલ. પણ જગા, એ કામ મારાથી નહીં થાય. એ વાત હું જાણતો હતો કે આ કામ તમારાથી નહીં થાય. શિક્ષિકા છે. તો બસ થઈ ગયું તમારું કામ, તરત જ એને બોલાવો તમારી બેન ને. ફિલ્મ શરૂ, ડાયરેક્શન મારું, કામ તમારું. ઢીંકા ચિક્કા ઢીંકા ચિક્કા ઢીંકા ચિક્કા ઢીંકા ચિક્કા કરો. બસ ખાલી તમે હવે ચાર દિવસ પછી તમારા બેન ઘરે આવશે ત્યારે ઓલાલા ઢીંકા ચિક્કા ને મુન્ની કરશે બાપાને. શું ચાલે છે આ બધું? શું છે કેમ ચંપા, શું ચાલે છે ને આ બધું શું છે? અરે મુરલી, તું અને જોડા પહેરીને અહીંયા સુધી જોતો નથી આ પૂજા? હા મુરલી હા, દાદા આવી ગયા પછી બધાએ પૂજા કરતા થઈ ગયા છે. એ બધું તો ઠીક છે ચંપા, પણ તે આપણા લગ્નની વાત બાપુજીને કરી કે નહીં? બાપુજીને તો કઈ ખબર જ નથી, અને દાદાની આજ્ઞા વગર તો કઈ થાય એમ જ નથી. અરે એ બેઓની તો સામે ચાર આંખ તો ધવા દે, પછી જો આ બંદાનો ઝપાટો. ચંપા જાણે. મુરલીધર, બાપનું નામ શું? બાપ ગંગાધર. ગંગાધર? હા, તો બાપનું નામ ગંગાધર. આ શું છે? એ એ બાપુ, મારા બાપને તો ગામમાં બે પૈસાનું ઉધાર પણ ના દે ત્યાં મારી સાક કેવી? અરે વણસકર સાક એટલે અટક, અટક કેવી તારી? અજી જી બાપુ, મને તો અનાથ આશ્રમમાં દત્તક લીધેલો છે, એટલે મારા અસલ બાપની અટક શું છે એ મને ખબર જ ન દે. ખબર નથી એમ? આ ચોટલી કે ને? જી જી બાપુ, એ તો એક જગ્યાએ નારદજી મુનિ માથે ન હતી તો મેં તેને લોન પર આપી છે. લોન પર આપી છે? હવે એ કે કે તું ધંધો શું કરસ? ધંધો? જી 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 બાપુ, હું એક નાટક મંડળીનો લેખક છું. લેખક છો? હે, તો કે હમણાં કેમ નાટક લખ્યું? જી જી ગંગા, ગંગાના તીરે. ગંગાના તીરે? જુઓ તમને એનો એક પ્રસંગ દેખાડું. આ જમનાનો ઘાટ છે ને ત્યાં સ્ટેનલેસ સ્ટીલનો ઘડો ભરી ને રાધા તરણમાંથી પાણી ભરે છે ને ત્યાં બાજુમાં વાહ ત્યાં શ્રી કૃષ્ણ મોરલી વગાડે છે ને ત્યાં શું ત્યાં બાપુ શું પ્રસંગ જામે છે તમને ખબર છે? જુઓ એ
મારા વાલીડા કવિઓએ શું હાથ ધોઈને ભગવાનની પાછળ પડ્યા છે? આમ જો તો આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે પપ્પા? એ બધી તમારા બજરંગ બોલીના ધોકાની કમાલ છે. હા, અને આ જગો તો જો કેવો સુધરી ગયો લાગે છે. એ જગા, અહીંયા અહીંયા. ઓહો બાપુજી, જય બજરંગ બલી. આવો મારો જગો. જગા જગા બાપુ, જગા જગા. અરે જગા જગા, શું કરશો? તો કઈ નથી બાપુજી, હું તો ભગવાનનું ભજન કરી. ભગવાનનું ભજન. ગોવિંદ બોલો હરિ ગોપાલ, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી હું લોક ઉજાગર, અંજલિ પુત પવન સુત ધામ, રામ દૂત અતુલિત બલ ધામ. ગોવિંદ બોલો હરિ, તમે બોલો ગોપાલ, બોલો હરિ ગોપાલ. રઘુપતિ રાઘવ રાજા રામ, બાપ બોલાવે રામ નું નામ. બાપુજી, બાપુજી ગયા ઘરમાં. બાપુજી ગયા. સાહેબ, તમને એક વાત કહું? બોલ બોલ બોલ. ગામમાં એક હરીફાઈ આવી છે, હરીફાઈ કુસ્તીની હરીફાઈ. નવીને ખબર પડશે તો તારી. અરે નવીને તો બાપુજી કેદુની જૂની કરી નાખી. વાત કર. ગામના સમાચાર ઈ તો મોડા મળે, પણ મને મારો પટાવાળો તરત જ સમાચાર પહોંચાડે.
એક દિવસની રજા માંગી હતી, ચાર દિવસની રજા મળી ગઈ. તું તારી બેનને ઓળખતી નથી? આ કોણ છે? લે બોલ, તે મને શું કામ બોલાવી હતી? બધું જ સારું થઈ જશે. તારા જમજૂત જેવા સસરા ને બે આબરૂ કરીને ઘરમાંથી ના કાઢું તો હું ગંગા ગોરાણીના પેટની નહીં, સમજી? હા, તું જા. તમે મારી બેન વીણાના સસરા કે નહીં ગંગારામ? આગળ હું બેઠા છું, એ ઓલાઓ ને. હજી શું શરમાવ છો? અહીંયા ઓરાવો ને. આમ દોષા દોષી થી શરમાય એવું શું સારું લાગે? અહીં ઓરાવો ને. હજી હજી થોડાક શરમાવ છો, અહીં ઓરા આવી જાવ ને. હજી ઓરા. હા લ્યો. ક્યાં રહેવાનું? શું કહું ગોર મહારાજ, મારા પતિ તો પરણાની પહેલી રાતે જ કેન્સર માં મરી ગયા છે. તમે કૈરા પરભવના બાપ અને બૈરી થઈને ઉઈતરા હૈયે લાયકા અભિશાપ વિધિએ વિધવા કૈરા હોય મારા બાપ હોય, હું તમારી જેમ દુખ્યો છું. મારો દાબલો છે ને એ નાનો બ્રોતો ને 3 મહિનો ત્યાંથી ની માં ગુજરી ગઈ છે. લે તો આપણે બે સરખા, તમે દુખી હું દુખિયારી, તમે વિધુર હું વિધવા. મેળ જમશે હો? હા તો છે વિચાર. લે હવે કેટલીક નજીક આવું. હવે જા જા બંઠેલ, તારો જો નિશ થોડો છું, હું તો મજાક કરતો હતો તો ખોડામાં આવીને બેસી ગઈ. ગંગારામ સમજી જાઓ તો સારું છે, ઓરત વિફરે તો કોઈના બાપ ની નહીં, જોયા તમારા જેવા ધોકાવાળા કેટલાય, સમજ્યા? આનું પરિણામ સારું નહીં આવે. એમ આંગળી દીધી તાકો હાથ પકડી લ્યો ને, હટ હટ જા. નથી માનવું એમ જ ને તો જોઈ લ્યો મારો ઝપાટો. બચાવ બચાવ, જોઈ લ્યો આ ડોસો, જોઈ લ્યો આ ડોસો, આ ડોસો જલ્દી બચાવ. બચાવ બચાવ, આ ડોસો જલ્દી બચાવ. બચાવ બચાવ, બચાવ બચાવ, આ ડોસો જલ્દી બચાવ. બચાવ બચાવ, બચાવ બચાવ, બચાવ બચાવ. આઈ કટે તો કાઈ કરી દે.
બહેન સારું થયું તું આવી ગઈ, આ ડોસાએ તો મારી ઇજ્જત લૂંટી લીધી, ઇજ્જત લૂંટી લીધી. શાબાશ બાપા શાબાશ, મેં તો તમને મારો સંસાર સુધારવા બોલ બોલા બેટા, અને તમે શું કર્યું? અરે બાપા તમે ગટરમાં મોઢું નાખ્યું. બેટા ધામજી, હું સનાતન હિન્દુમાં ધર્મમાં માનનારો વૃદ્ધ પુરુષ, હું આવું કૃત્ય કરું ખરો? તને મારા પર વિશ્વાસ નથી દીકરા? ધિકાર છે બાપા તમારી જુવાની ને, ધિકાર છે. આપણા પેસાઈને બોલાવો. હા હમણાં જ બોલાવું છું. હલો, હા મિસ્ટર પાંડે, હા હું ધામજી બોલું છું. ધામજી, હા તમે અત્યારે અમારા ઘરે આવી જાઓ. શું કીધું? ના ના ના, તમે ઓલ્ડ ડ્રેસ માં આવજો. હા ઓલ્ડ ડ્રેસ માં, અમારે હા અમારે થોડો ફેમિલી પ્રોબ્લેમ છે. હા હા હા, જેથી અમારે પાડોશીમાં અમારે આબરું ના જાય, હા સોસાયટીમાં અમારે આબરું ના જાય, હા તો તે માટે તમે ઓલ્ડ ડ્રેસ માં આવો. હા હમણાં જ આવો. હા બેટા, હું આવું દુષ્કૃત્ય કરું ખરો? હા સગી આખે ભગવાન જોયા પછી તમને શું હરિશ્ચંદ્ર માનું? હમણાં લવ સ્ટોરી રહેજો કહી, હવે શું સત્યવતી રાજા હરિશ્ચંદ્ર પિક્ચર રજૂ કરવા માંગો છો? બાપા કેના
મારા મે જોયું છોકરીના છઈ હતા આ જો તારી મંડેલ બેન ક્યાં જાવ હું તમે મને પણ સાથે લઈ જાવ રે હવે હું તારે મારી સાથે લઈ જા તારે સાથે આખી જિંદગી ચાલી ચાલીને હું બ્રાહ્મણમાંથી ભ્રષ્ટાચારી થઈ ગયો હવે મારે મારી જિંદગી ખરાબ નથી કરવી માટે તને હું મારી સાથે લઈ જાઉં પણ હવે હું સુધરી ગઈ છું મને વિધવા વિધુરની જોડી મસ્ત બનીને રહેજો જિંદગીમાં ના કભી એકબીજાને તલાક દેજો અને ના કેજો હવે મને ક્યારે કોઈ દમ પકડો દમથી